नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने? श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाली मित्रों नु हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज अपने धोरण 7 विषय कम्प्यूटर एनी अंदर HTML परिचय आपणे भणीए छीए, खरो ने विद्यार्थी मित्रों? तो एमां आजे आपणे भाग 2 नो अभ्यास करीशुं। तो जो आपणे पहेला HTML ડોક્યુમેન્ટ જોવા માટે, તો ડોક્યુમેન્ટ આપણે ડોક્યુમેન્ટ લાઇબ્રેરીમાં સેવ કરેલો છે, બરાબર? તો તમે અહીંયા જઈને પણ ફર્સ્ટ HTML ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરો તો પણ તમારું ડોક્યુમેન્ટ ઓપન થાય છે, બરાબર? હવે આપણે આગળ હેડર્સ એટલે કે શીર્ષકના ટેક્સ્ટની સાઇઝ બદલવા માટે હેડરનો ઉપયોગ થાય છે। HTML ડોક્યુમેન્ટમાં H1 થી H6 સુધીના ટેગનોના ઉપયોગ દ્વારા તમે શીર્ષકની સાઇઝ મળી 6 સાઇઝ મળી શકે છે, એટલે કે 1 થી 6 સુધીની સાઇઝ મળી શકે છે, એટલે કે 1 છે એ સૌથી મોટું, પછી 2, 3, 4 H1 સૌથી મોટું, H2 સૌ પછી થોડું નાનું, એ રીતે તમને અહીંયા આગળ હેડર્સની સાઇઝ મળી શકે છે। H1 અને /H1 એ સૌથી મોટી ટેક્સ્ટ સાઇઝ છે, એટલે કે H1 અને /H1 એ સૌથી મોટી છે, અને H6 અને H6 એ સૌથી નાની ટેક્સ્ટ સાઇઝ છે। HTML એની મેળે શીર્ષકની પહેલાં અને પછીની લીટીની જગ્યા છોડે છે, એટલે કે HTML ડોક્યુમેન્ટ શરૂ કરો એટલે પહેલાં શીર્ષકની પહેલાં અને શીર્ષકની પછી એક લીટી જગ્યા છોડે છે। નોટપેડ ખોલો એટલે કે નોટપેડનો પ્રોગ્રામ ખોલો અને હેડર્સની 6 સાઇઝ જોવા માટે નીચેનો HTML ડોક્યુમેન્ટની રચના કરો। તો HTML હેડ, પછી ટાઇટલ, હેડર સાઇઝ અને /ટાઇટલ, બરાબર? અને અહીંયા આગળ એન્ડ ટેગ, બોડી, પછી H1 સાઇઝમાં 1 અને ત્યારબાદ size 2, size 3, size 4, size 5 અને size 6, ત્યારબાદ એન્ડ બોડી એટલે કે /માં બોડી અને HTML લાસ્ટમાં। 2 નંબર, મેનુ બાર પર ફાઇલ પર ક્લિક કરો, તમને ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે, એટલે કે આજે આપણે ડોક્યુમેન્ટની રચના કરી એને આપણે સેવ કરવાની છે, તો આપણે ફાઇલમાં સેવ પર ક્લિક કરો એટલે તમને આ રીતનું સેવ એઝનું ડાયલોગ બોક્સ, સેવ પર ક્લિક કરશો એટલે આ રીતનું સેવ એઝનું ડાયલોગ બોક્સ જોવા મળશે, જેમાં ડોક્યુમેન્ટની અંદર આપણે ડોક્યુમેન્ટ લાઇબ્રેરીમાં આપણી HTML ફાઇલ સેવ કરવાની છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જુઓ, ફાઇલ નેમ અહીંયા આગળ આપણને એક કર્સર ચમકતું દેખાય છે। આગળ તો આપણે અહીંયા આપણે સાઇઝ, આપણે ડોક્યુમેન્ટ કયો તૈયાર કર્યો છે, સાઇઝ, ફાઇલ નેમમાં તમે ડોક્યુમેન્ટ સેવ કરવા ઈચ્છો તે નામ size.html ટાઈપ કરો। તો અહીંયા આપણે ફાઇલ નેમની અંદર size.html નેમ આપીશું અને અહીંયા આગળ સેવ બટન પર ક્લિક કરીશું। 5 નંબર, સેવ પર ક્લિક કરો, સેવ એઝનું ડાયલોગ બોક્સ બંધ થશે અને ડોક્યુમેન્ટ લાઇબ્રેરીમાં સાઇઝ તરીકે ડોક્યુમેન્ટ સેવ થશે। જ્યારે તમે સેવ બટન પર ક્લિક કરશો એટલે આજે ડાયલોગ બોક્સ છે સેવ એઝનું એ જતું રહેશે અને સાઇઝ ડોક્યુમેન્ટ તરીકે તમારી ફાઇલ સેવ થશે। ટાઇટલ બાર પરનું નામ પણ અનટાઇટલ નોટપેડમાંથી સાઇઝ નોટપેડમાં બદલાઈ જશે, જ્યારે તમે આ ફાઇલ સેવ કરશો એટલે નોટપેડની અંદર ફાઇલ નેમમાં અનટાઇટલ નોટપેડની જગ્યાએ સાઇઝ નોટપેડ થઈ જશે। નોટપેડ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો, ઇન્ટરનેટ ચાલુ કરો અને ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં બ્રાઉઝર ખોલો, બ્રાઉઝરના મેનુ બાર પર ફાઇલ પર ક્લિક કરો, તમને ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે, ત્યારે ફાઇલ સેવ કર્યા પછી આપણે
इंटरनेट एक्सप्लोरर चालू करवानुं छे, जेमां आपणुं ब्राउजर के रीतनुं छे देखाय छे तमने। तो अहीं आपणे सेव करेलुं आपणुं जे ब्राउजर छे ओपन करवानुं छे, तो अहीं आपणे फाइल ऊपर क्लिक करीशुं एटले आ रीतनुं ड्रॉप डाउन मेनू जोवा मळशे, जेनी अंदर ओपन पर क्लिक करवानुं, अहीं लख्युं छे ने अहीं क्लिक करो, बराबर। આ મેનુ પર ઓપન પર ક્લિક કરો, તમને ઓપનનું ડાયલોગ બોક્સ જોવા મળશે આ રીતે। પછી આપણે અહીંયા આગળ જો આ ટેક્સ્ટ બોક્સની અંદર કર્સર ઝબુકતું દેખાય છે, બરાબર। તો આપણે અહીંયા બ્રાઉઝર પર ક્લિક કરીશું, સેના પર ક્લિક કરીશું, તમને વિન્ડો એક્સપ્લોર ઇન્ટરનેટ એક્સપ્લોરર ડાયલોગ બોક્સ જોવા મળશે। જ્યારે આપણે બ્રાઉઝર પર ક્લિક કરીશું એટલે આપણને આ રીતનું ઇન્ટરનેટ એક્સપ્લોરર જોવા મળશે વિન્ડોઝનું, બરાબર। એની અંદર આપણે આ જો ફર્સ્ટ HTML આપણે જે પહેલી ફાઇલ પહેલું બ્રાઉઝર સેવ કર્યું હતું એ, ત્યારબાદ આ સાઇઝનું, બરાબર। તો આપણે અત્યારે સાઇઝ HTML ડોક્યુમેન્ટનું નામ અહીંયા ક્લિક કરો, તો આ નામ ઉપર જઈને ક્લિક કરો અથવા અહીંયા જઈને લખો અને ઓપન કરો તો પણ તમને મળી જશે, અથવા તો ફાઇલ HTML ફાઇલ્સ તેમાં જઈને પણ તમે તમારું ડોક્યુમેન્ટ જોઈ બ્રાઉઝર જોઈ શકો છો। જમણા પેન પર ડોક્યુમેન્ટના નામ પર ક્લિક કરો, ઇન્ટરનલ વિન્ડોઝ ઇન્ટરનેટ એક્સપ્લોરર ડાયલોગ બોક્સ બંધ થશે અને ઓપન ડાયલોગ બોક્સમાં ડોક્યુમેન્ટનું નામ તેના પાથ સાથે દેખાશે। જો અહીંયા આગળ આપણે ઓપન આ ડાયલોગ બોક્સ બંધ થઈ જશે અને ઓપનનું ડાયલોગ બોક્સ જોવા મળશે, જેમાં આપણને આ જે સાઇઝ HTML ડોક્યુમેન્ટ છે એ આપણને જોવા મળશે। અહીંયા ઓકે પર ક્લિક કરો, ઇન્ટરનેટ એક્સપ્લોરર ઇન્ટરનેટ પર એક વેબ પેજ તરીકે તમારો HTML ડોક્યુમેન્ટ દર્શાવશે। તો આપણો જે HTML ડોક્યુમેન્ટ છે એ અહીંયા આપણને કેવો દેખાય છે, તો હેડર સાઇઝ એક્ટિવ ટેબ છે, હવે ટાઇટલ બાર પર આ જે છે ટાઇટલ બાર છે, અને આ બીજી લીટી તમને દેખાય છે એ એડ્રેસ બાર છે, તો એડ્રેસ બાર ઉપર આપણો જે બ્રાઉઝર છે એનું નામ દેખાય છે। તો ટાઇટલ અને એન્ડ ટાઇટલ સ્ટાર્ટ ટાઇટલ અને એન્ડ ટાઇટલ વચ્ચેની જે ટેક્સ્ટ લખાણ છે હેડર સાઇઝ ટાઇટલ બાર પર દર્શાવશે, તો અહીંયા આપણને દર્શાવે છે, જો અહીંયા દર્શાવે છે ને હેડર સાઇઝ। એક્ટિવ ટેબ પણ ડોક્યુમેન્ટનું શીર્ષક હેડર સાઇઝ દર્શાવે છે। સ્ટાર્ટ બોડી અને એન્ડ બોડી વચ્ચેના જે બ્રાઉઝર દ્વારા દર્શાવશે HTML એની મેળે હેડર સાઇઝ પહેલાં એક અને પછી એક લીટી ઉમેરે છે। એડ્રેસ બાર પર ડોક્યુમેન્ટનો પાથ દર્શાવે છે, એડ્રેસ બાર પર શું દર્શાવે છે, ડોક્યુમેન્ટ પાથ, પેરેગ્રાફ એટલે કે ફકરા। HTML ડોક્યુમેન્ટમાં ફકરા નક્કી કરવા માટે પી સ્ટાર્ટ અને એન્ડ પી ટેગનો ઉપયોગ થાય છે, HTML એની મેળે ફકરા પહેલાં અને પછી એક કોરી લીટી ઉમેરે છે। નોટપેડ ખોલો અને નીચેના ડોક્યુમેન્ટ રચો, ડોક્યુમેન્ટ નોટપેડ પ્રોગ્રામ ખોલો અને નીચેનો ડોક્યુમેન્ટ એટલે કે આ જે ડોક્યુમેન્ટ તમને દેખાય છે એ તમારે તમારા નોટપેડ પ્રોગ્રામની અંદર તમારે બનાવવાનો છે એટલે કે રચવાનો છે। સેવ એઝ ડાયલોગ બોક્સ ખોલવા માટે ફાઇલમાં જાઓ, મેનુ બાર પર ફાઇલમાં જાઓ અને સેવ પર ક્લિક કરો। પેરેગ્રાફ લખાઈ ગયા પછી તમારે ફાઇલમાં જવાનું છે અને એમાં સેવ પર ક્લિક કરવાનું છે। પેરેગ્રાફ .html તરીકે ડોક્યુમેન્ટ સેવ કરો, અને આપણો આ જે ડોક્યુમેન્ટ છે એ પેરેગ્રાફ .html ડોક્યુમેન્ટ તરીકે સેવ કરવાનું છે। નોટપેડ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો, ઇન્ટરનેટ ચાલુ કરો અને ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર ખોલો, બ્રાઉઝરના મેનુ બાર પર ફાઇલમાં જઈ અને ઓપન પર ક્લિક કરો, ઓપનનું ડાયલોગ બોક્સ જોશો, ઓપનના ડાયલોગ બોક્સમાં બ્રાઉઝર પર ક્લિક કરો અને વિન્ડો ઇન્ટરનેટ એક્સપ્લોરર ડાયલોગ બોક્સ જોશો, એટલે કે અહીંયા આપણો જે આ પેરેગ્રાફ ડોક્યુમેન્ટ છે એ સેવ થયેલો છે અને આપણે ઓપન કરવાનો છે। તો અહીંયા આપણે પેરેગ્રાફ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અને અહીંયા આગળ એની પર ક્લિક કરવાનું છે। જમણા પેન પર ડોક્યુમેન્ટના નામ પર ક્લિક કરો, વિન્ડો ઇન્ટરનેટ એક્સપ્લોરર ડાયલોગ બોક્સ બંધ થઈ જશે એટલે કે આ બોક્સ છે એ જતું રહેશે, અને ઓપન ડાયલોગ બોક્સમાં ડોક્યુમેન્ટના નામ સાથે તેના
नाम देखाशे बराबर तेना पाथ साथे एटले गायनो पाथ साथे एनु नाम देखाय पेरेग्राफ डॉक्यूमेंट HTML देखाय छे। अहीं आपणे ओके पर क्लिक करो। इंटरनेट एक्सप्लोरर एक वेब पेज तरीके तमारो HTML देखाड़शे એટલે કે HTML ડોક્યુમેન્ટ તમને દેખાડશે બરાબર। જો આપણે આ ફકરો ટાઈપ કર્યો હતો ને તો આપણી એક્ટિવ ટેબ કઈ છે તો ટેગ ફોર પેરેગ્રાફ્સ કઈ ટેબ છે ટેગ ફોર પેરેગ્રાફ્સ ટાઇટલ બાર આ પહેલી લીટી છે એમાં પણ જો ટેગ ફોર ટાઇટલ પેરેગ્રાફ્સ બરાબર ને એડ્રેસ બાર પણ પેરેગ્રાફ્સ ડોટ HTML ડોક્યુમેન્ટ બરાબર અને આપણી જે કન્ટેન્ટ જે સામગ્રી જે લખાણ લખ્યું હતું ફકરો એ અહીંયા આપણને દેખાય છે બરાબર। હવે ટાઇટલ અને એન ટાઇટલ વચ્ચેના ટેગ ફોર પેરેગ્રાફ ટાઇટલ બાર પર દર્શાવે છે અહીંયા દર્શાવે છે ને ટાઇટલ બાર પર ટેગ ફોર પેરેગ્રાફ જે આપણે લખાણ લખ્યું હતું ટાઇટલની શરૂઆતનું અને ટાઇટલની એન્ડ વચ્ચેનું બરાબર। એક્ટિવ ટેબ પણ ડોક્યુમેન્ટનું શીર્ષક દર્શાવે છે એક્ટિવ ટેબ પણ શું દર્શાવે છે ડોક્યુમેન્ટનું શીર્ષક। બોડી અને એન્ડ બોડી વચ્ચેના ટેક્સ બ્રાઉઝર દ્વારા દ્વારા દર્શાવાય છે HTML એની મેળે ફકરા પહેલાં અને ફકરા પછી એક લીટી ઉમેરે કોરી લીટી ઉમેરે છે। એડ્રેસ બાર પણ ડોક્યુમેન્ટનો પાથ દર્શાવે છે આ જે એડ્રેસ બાર છે એ પણ શું દર્શાવે છે ડોક્યુમેન્ટનો પાથ દર્શાવે છે। તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી પૂર્ણ કરીએ છીએ। આવતા પીરિયડમાં આપણે લખાણની શૈલી બદલવા વિશે અભ્યાસ કરીશું બોલ્ડ ઇટાલિક અંડરલાઇન બરાબર લખાણની અંદર કઈ રીતે ઉમેરવું એના વિશે આપણે અભ્યાસ કરીશું। આવજો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા ભાગ સાથે।